तो चलो विद्यार्थी मित्रों आपणे एक्जाम्पल नंबर 2 જોઈએ। एक्जाम्पल नंबर 2 માં શું કહે છે તો કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો। આપણે સમય સંખ્યા વિશે વાત કરીને કે સમય સંખ્યા કોને કહેવાય જેને p / q સ્વરૂપમાં દર્શાવી શકાય અને p એ પૂર્ણાંક સંખ્યામાંથી લેવાનો છે જ્યારે q એ શૂન્યેતર પૂર્ણાંકમાંથી લેવાનો છે। तो અહીં આપણે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ વિશેની માહિતી મેળવવાની છે અને 6 સમય સંખ્યા અહીં આપણે દર્શાવવાની છે। તો કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ મેળવવા માટેની બે રીત છે। તો બે રીતમાં પહેલા હું તમને એક રીત ગણાવું છું, પછી એ સિવાયની એક બીજી રીત છે એ પણ હું તમને સાઈડમાં ગણાવીશ, પણ મારા ખ્યાલથી પહેલી રીત આપણે ગણવામાં સહેલી પડશે। તો પહેલી રીત આપણે પહેલા ગણીશું, જે લોકોને બીજી રીત સહેલી લાગે એ લોકો એ રીતે પણ ગણી શકે છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ, તો કેટલી સમય સંખ્યા મેળવવાની છે ત્યાં આપણે ફોકસ કરવાનું। તો આપણે કેટલી મેળવવાની છે? 6 સમય સંખ્યા મેળવવાની છે। તો અહીં n બરાબર કેટલા છે? 6। n એટલે કુલ ટોટલ, કુલ કેટલી સમય સંખ્યાઓ મેળવવાની છે એને આપણે n વડે દર્શાવીએ। તો n કેટલા થયા? 6 થયા। પછી શું કરવાનું? તો કે પછીનું કામ કરવાનું n + 1 = 6 + 1 એટલે કે 7। અહીં n વત્તા 1 એટલે કે આપણે n જેટલો આપેલો હોય ને આપણે એમાં 1 ઉમેરી દેવાનો। દર વખતે જ્યારે આપણે આવો એક્ઝામ્પલ આપે આપણને જેટલી સમય સંખ્યા મેળવવાની કીધી હોય એમાં આપણે 1 ઉમેરી દેવાનો અને જે મળે એ સંખ્યા લઈ લેવાનો। ત્યારબાદ શું કરવાનું? તો કે કોની કોની વચ્ચેની સમય સંખ્યા મેળવવાની છે કે 3 અને 4, તો બંનેને લખવાના। કયા સ્વરૂપમાં લખવાના? સમય સંખ્યાના સ્વરૂપમાં। તો 3 છે તો 3 ના છેદમાં કંઈ ન હોય તો છેદમાં 1 તો હશે જ તેને, કારણ કે આ સમય સંખ્યા છે તો છેદમાં 1 તો હશે જ તે, અને અહીં 4 તો 4 ના છેદમાં કંઈ નહીં હોય તો 1 તો હશે જ તે। તો આ બે સંખ્યાઓ વચ્ચેની આપણે સમય સંખ્યા મેળવવાની છે। તો ચાલો હવે શું કરશું? તો કે n આપણને 6 કીધા હતા તો n + 1 કરીએ એટલે આપણને 7 મળ્યા। તો આપણે શું કરશું ખબર છે? આ જે 7 મળ્યા ને આપણને એ 7 ને આપણે અંશ અને છેદમાં ગુણી દેશું, અંશ અને છેદમાં બંને સંખ્યાઓમાં આ જે 7 છે ને એને અંશમાં અને છેદમાં ગુણી દેશું બેયમાં। તો શું થશે? જો અંશમાં આવું થશે 3 / 7 અને છેદમાં શું થશે? 1 / 7। તો 7 / 3 એટલે 7 તેરી 21, છેદમાં 7 એકા 7 એટલે 7। તો જો તો તમે કહેશો કે 21 ના છેદમાં 7 એટલે 7 ના ઘડિયામાં તો 21 આવે, 7 તેરી 21, તો 7 તેરી 21 છેદમાં 10 પાછા આતરે નહીં, તો આપણે પાછું હતું એનું કરવાનું નથી। આ સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે આ પ્રોસેસ કરી છે। તો તમે પાછા છેદ ઉડાડીને પાછા 3 લાવી લેશો તો એનો કોઈ મતલબ થશે નહીં, આપણે આ સ્વરૂપ મેળવી લેવાનું છે। એ જ રીતે અહીંયા પણ આપણે શું કરશું? અંશ અને છેદમાં 7 વડે ગુણી નાખશું, તો 7 × 28 અને 7 × 7। તો તમે એમ કહેશો કે 7 ના અંશમાં 28 અને છેદમાં 7, તો 7 × 28 એટલે જવાબ 4 થઈ ગયો। તો એમ કરવાનું નથી, જો એમ કરશો તો જવાબ આવશે નહીં અને ત્યાં જ અટકી જશો, બીજું કંઈ થઈ શકશે નહીં આપણાથી, એટલે આપણે એ વસ્તુ કરવાની નથી। પહેલી હતી આ સંખ્યા 21 ના છેદમાં 7 અને બીજી છે 28 ના છેદમાં 7, બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ મેળવવાની છે, કેટલી? 6। તો ચાલો હવે આપણે આ બંને સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈએ। અહીંયા લખીએ આ 3 જ છે 3, અને 3 ને આપણે બીજી કઈ રીતે દર્શાવી શકીએ? 21 ના છેદમાં 7 એટલે કે 7 × 21 એટલે 3 જ થયા, અને આ છે 4, તો 4 ને આપણે બીજી કઈ રીતે લખી શકીએ? 28 ના છેદમાં 7। આ બે સ્વરૂપમાં લખી શકીએ, 3 ને આપણે 21 ના છેદમાં 7 અને 4 ને 28 ના છેદમાં 7 લખી શકીએ। હવે જુઓ તો છેદમાં બંનેના છેદમાં શું છે? 7 છે, અહીં અંશમાં છે 21 અને અહીં અંશમાં છે 28, તો છેદ તો બંનેના સરખા જ છે, તો 21 અને 28 વચ્ચેની સંખ્યા લેવી પડે આપણે। છેદ જો છેદમાં બંનેના છેદમાં 7 છે તો હું 21 થી 28 વચ્ચેની સંખ્યા લઈ લઉં અને છેદમાં 7 કરી નાખું તો એ આની અને આની વચ્ચે જ હશે ને, સામાન્ય કોમન સેન્સ વાપરીએ તો આપણને ખ્યાલ આવે કે આ 21 ના છેદમાં 7 છે, તો અહીંયા હું આમ લખું 22 ના છેદમાં 7,
तेवीस ना छेद में सात, चौबीस ना छेद में सात, पच्चीस ना छेद में सात, छब्बीस ना छेद में सात, सत्ताईस ना छेद में सात, अने आ मिली गयो अपने अठ्ठाईस ना छेद में सात, पहली हती एकवीस ना छेद में सात, छेली हती अठ्ठाईस ना छेद में सात, तो आनी वच्चे नी संख्या हूँ आवी लखी शकू, बावीस ना छेद में सात, तेवीस ना छेद में सात, चौबीस ना छेद में सात, पच्चीस ना छेद में सात, छब्बीस ना छेद में सात, अने सत्ताईस ना छेद में सात, तो आनो भागाकार जो हूँ करीश ने तो आनो जवाब त्रण अने चार नी वच्चे ज आवे, एमने खबर पड़ी जाए ने के अठ्ठाईस ना छेद में सात छे, तो एनो जवाब जो चार थतो होय तो सत्ताईस ना छेद में हूँ सात करू तो चार करता ओछो ज आववानो छे ने, चार थी वधारे तो थवानो नथी, केम के अंश घट्यो, अंश नानो थाय एम जवाब नानो थतो जाय, अहींया जो अंश में एकवीस छे ने छेद में सात छे तो एकवीस ना छेद में सात छे तो हूँ एकवीस की जगह बावीस करू तो अंश वध्यो, अंश वधे तो जवाब मोटो थाय, तो त्रण करता तो मोटो जवाब आवशे ने, बावीस ना छेद में सात नो जवाब एकवीस ना छेद में सात करता तो मोटो ज आवशे, एटले आनो जवाब त्रण थी मोटो आवशे, ज्यारे सत्ताईस ना छेद में सात नो जवाब चार करता तो नानो ज आवशे, एटले आ बधी संख्या ना जवाब त्रण अने चार नी वच्चे आवशे, एटले आ आपणने मळी छ, केटली छे एक बे त्रण चार पांच छ ज मळी छे, तो त्रण अने चार वच्चे नी छ समय संख्याओ आपणने मळी, आ तो आपणे लखी शकीए के आम शून्य कई कई वच्चे त्रण अने चार वच्चे नी छ समय संख्याओ आ छे एम लखी शकीए, पहेला आपणे माहिती मेळवी देवानी अने पछी छेल्ले जो दरेक एक्जाम्पल ज्यारे आवो एक्जाम्पल आपेलो होय त्यारे आपणे आ संख्याओ मेळवीए ने तो छेल्लुं काम ए करवानुं ते के जे आपणे मेळवानुं कीधुं होय ने ई जवाबने सारी रीते एकवार दर्शावी देवानो जेथी करीने पेपर चेकर होय छे જે પેપર ચેક કરતા હોય કે ફેકલ્ટીને એમ ધ્યાન ત્યાં આકર્ષિત થાય એને ખબર પડે કે આ જવાબ છે એટલે સારી રીતે ચેક કરી શકે બાકી તમે એટલું છોડી દો તો જો આમાં પૂરા માર્ક્સ ન પણ મળી શકે કારણ કે આમાં શું સમજવાનું એને તો અહીંયા આપણે લખવાનું આગળ કે આમ 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ बावीस ना छेद में सात, तेवीस ना छेद में सात, चौबीस ना छेद में सात, पच्चीस ना छेद में सात, छब्बीस ना छेद में सात, अने सत्ताईस ना छेद में सात छे, सॉरी त्रण अने चार वच्चे नी छ समय संख्याओ, खाली समय संख्याओ नथी पूछी आपणे, आपणे छ पूछी एटले आपणे छ लखवानी, वधारे कीधी होय तो पण आपणे मेळवी शक्यो समय संख्या ओ आ छे जो मानो के आपणे એમ કીધું હોય કે 8 સમય સંખ્યા મેળવો તો n શું થશે 8 થશે અને n 1 ફરજિયાત આ સ્ટેપ ફરજિયાત બધા એક્ઝામ્પલમાં કરવાનું છે આપણે જ્યારે આવો એક્ઝામ્પલ પૂછે ને તો 8 માનો કે 8 સમય સંખ્યા મેળવવાનું કે તો અહીંયા n બરાબર 8 આવશે 8 વત્તા 1 એટલે શું થશે 9 થશે અંશ અને છેદમાં 9 વડે ગુણવાનું અંશમાં 9 વડે ગુણવાનું છેદમાં 9 વડે ગુણવાનું જે સંખ્યા મળશે અહીં પણ અંશ અને છેદમાં 9 વડે ગુણવાનું કઈક સંખ્યા મળશે અને એ વચ્ચે સંખ્યા લેવાની થઈ જશે 9 એટલે જ આપણે અહીંયા n + 1 કર્યું છે જો અહીંયા મેં ખાલી n = 6 રાખ્યું તો અંશ અને છેદમાં હું 6 વડે ગુણેત ને તો મને વચ્ચેની 6 સંખ્યા ન મળે ઓછી મળે એટલે આપણે શું કર્યું કે અંશ અને છેદમાં જેટલી સંખ્યા 6 સમય સંખ્યા મેળવવાની છે તો એમાં એક ઉમેરી દેવાનો અને 7 વડે ગુણવાનું અંશ અને છેદમાં જેટલી સમય સંખ્યા પૂછી હોય ને એની કરતા વધારે અંશ અને છેદમાં એનાથી એના પ્લસ 1 કરીને એ સંખ્યા ગુણવાની એટલે આપણને સરળતાથી જવાબ મળી જાય ચાલો ત્યાર પછી આપણે બીજી મેથડ જોઈએ આ હતી રીત 1 રીત નંબર 1 હવે જોઈએ બીજી રીત રીત નંબર 2 આ થોડી મારા ખ્યાલથી તમને અઘરી પડશે કારણ કે આમાં તમારે સાદું વધી જશે ચાલો સૌથી પહેલા આપણને શું કહે છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા મેળવો તો અહીં આપણને સૌથી પહેલા આપેલું શું છે સમય સંખ્યા મેળવવાની છે એટલે 3 અને 3 ના છેદમાં 1 અને 4 ના છેદમાં 1 આપણે સમય સંખ્યા છે એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ તો આને હું સંખ્યા રેખા ઉપર દર્શાવું તો અહીંયા હું 3 લખું અહીંયા હું 4 લખું
तो त्रण वत्ता चार ना छेद में बे, त्रण वत्ता चार ना छेद में बे એટલે કે ત્રણ ને ચાર સાત ના છેદ માં બે તો આની અને આની વચ્ચે ત્રણ અને ચાર બે ની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે કઈ સંખ્યા આવશે અહી આવશે સાત ના છેદ માં બે એક સંખ્યા મળી આપણે ત્રણ અને ચાર ની વચ્ચે ની એક સમય સંખ્યા મળી હવે શું કરશું ત્રણ અને સાત ના છેદ માં બે વચ્ચે ની એક સંખ્યા મેળવું છું તો શું થશે ત્રણ વત્તા સાત ના છેદ માં બે અને એના છેદ માં બે તો પેલા તમને સાદો રૂપ આપવું પડશે તો શું કરશું આનો ગુણાકાર આની આરે એટલે કે 3 2 6 વત્તા 7 ના છેદ માં 2 અને એના છેદ માં 2 6 ને 7 13 અને અંશ નો છેદ છેદ માં જાય એટલે 2 છેદ માં આવી જશે એટલે 2 ગુણ્યા 2 એટલે 4 એટલે આ મળશે આપણને 13 ના છેદ માં 4 એ જ રીતે 7 ના છેદ માં 2 અને 4 ની વચ્ચે ની સંખ્યા લઈએ આપણે તો આવી પ્રોસેસ થશે 7 ના છેદ માં 2 વત્તા 4 છેદ માં 2 તો આનો આપણે સાદરૂપ આપીએ તો 2 અહીં ગુણાશે એટલે કે 7 વત્તા 8 ના છેદ માં 2 છેદ માં 2 તો 7 અને 8 15 અને અંશ નો છેદ છેદ માં એટલે કે 4 તો આ મળશે આપણને 15 ના છેદ માં 4 ત્યારબાદ હવે જે આપણને આ બે સંખ્યા મળી આપણે જો હજી 3 મળી છે જે આપણે મેળવવાની 6 છે તો આ બેની વચ્ચેની આ બેની વચ્ચેની અને આ બેની વચ્ચેની મેળવી લીધી આપણે મળી જાય 6 આ રીતે તમે 6 6 સંખ્યા મેળવી શકો પણ આ રીત મારા ખ્યાલથી તમને થોડી અઘરી પડશે આ શરૂઆતના સાદરૂપ તો હજી સહેલા છે હવે આની આની બેની વચ્ચેના સાદરૂપ લેશો તો તમારે આને લસાઅ લેવો પડશે પછી લસાઅ લઈને સાદરૂપ આપશો પછી છેદમાં 2 કરશો તો છેદના છેદ અંશનો છેદ છેદમાં જશે અને લાંબી પ્રોસેસ થશે એટલે આ રીત કરતા આ રીત સરળ પડશે તો આપણે આ રીતે જ આ એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીશું તો ચાલો અહીં આપણો એક્ઝામ્પલ નંબર 2 થાય છે પૂરો જેમાં આપણે 6 સમય સંખ્યા મેળવવાની કીધી હતી જે આપણે અહીં મેળવી છે ચાલો હવે જોઈએ આ પછીનો એક એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 3